कोरोना वायरस की महामारी के बीच वडोदरा शहर में आज 18 जितने केंद्र पर पुलिस विभाग की बिन हथियारधारी वैसी जीपीएससी परीक्षा का आयोजन किया गया। कोरोना वायरस की महामारी और हर रोज पॉजिटिव केस में बढ़ावा होने के बावजूद आज शहर में जीएसपीसी परीक्षा का आयोजन किया गया। वडोदरा शहर के आज विविध परीक्षा केंद्र यानी कि 18 जितनी शाला पर पुलिस विभाग की बिन हथियारधारी वर्ग 2 के लिए आज जीपीएससी परीक्षा का आयोजन किया गया। आज कुल मिलाकर 4672 जितने परीक्षार्थियों ने 176 ब्लॉक में परीक्षा दी थी, जिसमें कोरोना वायरस की महामारी अंतर्गत संपूर्ण कोविड-19 के सरकारी नियमों का कड़ा पालन किया गया। परीक्षा केंद्र के बाहर थर्मल गन से शारीरिक तापमान की जांच करने के बाद ही परीक्षार्थी को प्रवेश दिया गया था, जिसके बाद परीक्षा खंड में भी सोशल डिस्टेंस को बनाए रखते हुए बैठक व्यवस्था की गई थी, जिसमें एक रूम में सिर्फ 24 ही परीक्षार्थी को बिठाकर तमाम कड़े नियमों के साथ आज जीपीएससी परीक्षा का आयोजन किया गया। तो वहीं कोरोना महामारी के बीच इस प्रकार की सरकारी परीक्षा का आयोजन होते हुए लोगों में भी कई तरह की चर्चा ने जोर पकड़ा था। क्लास 2 ની એક્ઝામ છે, પીઆઈ લેવલની એક્ઝામ છે અને છેલ્લા વર્ષથી એનું વેઇટિંગ હતું, અત્યારે થઈ ગયું છે તો એક્ઝામ આપીએ છીએ, જોઈએ છીએ હવે શું થાય છે આગળ। કેવી રીતનું પ્રિપેરેશન? પ્રિપેરેશન સારી છે, 6 મહિનાથી વેઇટિંગ હતું, 6 મહિનાથી પતો પતો જ નહોતો એક્ઝામનો કશો બી, હવે આવ્યું છે, હવે ખબર નહીં શું થાય છે શું નહીં। શું નામ છે આપનું? શૈલેન્દ્રસિંહ રાજપૂત। આજે જીપીએસસીની પોલીસ ઇન્સ્પેક્ટર બિન હથિયારધારી વર્ગ 2 ની જગ્યાઓ પરની ભરતી માટેની પરીક્ષા ચાલી રહી છે। લગભગ 240 છોકરાઓ એટલે એક બ્લોકમાં 24 છોકરાઓને ફાળવ્યા છે। સોશિયલ ડિસ્ટન્સ સાથે દરેક શાળાએ, મારી શાળામાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવી વ્યવસ્થા કરી છે। એક બેન્ચ ઉપર એક અને ઝેડ આકારની બેઠક વ્યવસ્થા કરી છે, સ્તંભાકાર રાખ્યા છે જેથી કરીને સોશિયલ ડિસ્ટન્સ જળવાય। આખા વર્ગમાં 6 બેન્ચીસ છે અને 6-6ની એવી 4 રો કરીને આ પ્રક્રિયા રાખી છે। એમના માટે સેનેટાઇઝરની વ્યવસ્થા છે, શાળાને ગઈકાલે પણ સેનેટાઇઝ કરેલી હતી અને બધા જ પ્રકારની સાવચેતીઓ રાખવામાં આવી છે। શિક્ષક મિત્રોને પણ માસ્ક આપવામાં આવ્યા છે અને આ બધી વ્યવસ્થા એ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી છે। ટૂંકમાં કોઈપણ જાતની મુશ્કેલી વિદ્યાર્થીઓને ના પડે અને શાળા સ્ટાફને પણ ના પડે તેવી બધી તકેદારીઓ શાળા તરફથી અને સરકાર તરફથી લેવામાં આવી છે। સાહેબ, આનો સમય શું છે અને કેટલા માર્કની આ એક્ઝામ હોય છે? આનો સમય છે 11-2 નો, 3 કલાકનો છે અને 300 માર્કની પરીક્ષા હશે આ, અને આજે પેપર 1 છે એમનું। સર, તમે જે રીતના કહો બિન હથિયારધારીની જે એક્ઝામ છે તે કઈ રીતની હોઈ શકે આ એક્ઝામ? હવે પરીક્ષા માટે તો અમે કંઈ કહી ના શકીએ, કારણ કે પેપર કે એવું કશું અમારી પાસે આવતું નથી। અમને ફક્ત માહિતી હોય છે કે આ પ્રકારની પરીક્ષા લેવાની છે અને પ્રશ્નપત્ર પણ એ લોકોએ સીલબંધમાં મૂક્યા હોય, એટલે અમે વિદ્યાર્થીઓને પણ એ જે પેકેટ આપ્યું હોય છે તે સીલબંધ છે એવું દેખાડીએ છીએ, એના પર એમની સિગ્નેચર લઈએ છીએ અને પછી એમની સામે જ અમે એ પેકેટને તોડતા હોઈએ છીએ। એટલે પ્રશ્નપત્ર કે કઈ રીતની પદ્ધતિ છે એના માટે અમને કંઈ જ માહિતી રહેતી નથી, અને બીજું આ પરીક્ષાઓ સતત આવતી રહે અને જુદી જુદી હોય એટલે એ વિષયમાં અમે અંદર જતા પણ નથી, નહીં તો શું થાય કે કોઈક વાર એવી પ્રક્રિયામાં ભાગરૂપે બની જઈએ કે જેમાંથી અમે પણ બહાર ના નીકળીએ। એટલે શક્ય હોય ત્યાં સુધી પરીક્ષા વિશેની વહીવટી કામગીરીની માહિતી અમે રાખીએ છીએ, પણ પરીક્ષા અંતર્ગત શું પ્રશ્નો આવશે, કયો સિલેબસ હશે તેની અમને કોઈ જાણકારી રહેતી નથી। ઓલ ઓવર કેટલા સ્ટુડન્ટ હશે એવી કોઈ માહિતી ખરી? ના, પણ કદાચ 18-1 સ્કૂલો હશે એવું હું હમણાં કહી શકું, એટલે એવું છે 24-2 48, એટલે 4800 જેવા છોકરાઓ આ પરીક્ષા વડોદરા ખાતે આપી રહ્યા હશે, પણ આંકડો મારો ખોટો પણ હોઈ શકે। શું નામ સર આપનું? ડોક્ટર કમલ શાહ।